ત્રીજી લાઈન 1 2 3 4 અને 5 તો પ્લસ કરીને લખવાના 5
હવે આપણે ભાગાકાર કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા આપણે લખીશું 10 આવું કો સરળ હવે કોરે આને આ તમારે પાછો અહીંયા લખવાનું 2 + 3 + 5 = 10 ત્યાર પછી સૌથી છેલ્લા છેમાં પહેલી લાઈનમાં કેટલા છે ચોકલેટ તો 1 છે હવે બીજી લાઈનમાં જોઈએ 1 2 અને 3 તો પ્લસ કરીને લખીએ 3 ત્રીજી લાઈનમાં 1 2 3 4 અને 5 ચોકલેટ છે તો પ્લસ કરીને લખીએ આપણે 5 હવે બધાને આપણે ગણવાનું છે તો 1 2 3 4 5 6 7 8 અને 9 ઓકે હવે આ જ આપણે અહીં આડો લખવાનું છે 1 + 3 + 5 = 9 અહીંયા આપણે પેજ નંબર 14 પૂર્ણ થાય છે હવે પેજ નંબર 15 પર આવીએ ત્યાં શું લખેલું છે જૂથમાં ગણો અને સરવાળો કરી મેં તમને જો ચિત્ર દોરેલા છે અને એક તમને ઉદાહરણ આપેલું છે જો જૂથ એટલે કે એક ચોરસમાં કેટલા છે આપણે જોઈએ તો એક ચોરસમાં 2 હોય છે તો એક વાર કે બીજા ચોરસમાં પણ કેટલા હોય છે 2 તો બીજી વાર કે 1 + 2 ત્રીજી વારમાં ત્રીજા મેમાં કેટલા હોય છે તો 2 તો + 2 ચોથી ચોથા જૂથમાં કેટલા છે 2 હોય તો + 2 તો કેટલા જૂથ બન્યા 1 2 3 4 તેથી આપણે 4 વાર કે એક વાર બે વાર ત્રણ વાર અને ચાર પછી આપણે બધા ગુણો ગણવાના 1 2 3 4 5 6 7 અને 8 બરાબર કરીને કેટલા આવ્યા છે 8 એવી જ રીતે આપણે જોયું જો દરેક બલૂન્સ માં કે દરેક ઘર છે ખાના માં કેટલા બલૂન્સ છે તો કે 2 બધા માં 2 બલૂન્સ છે હવે જૂથ કેટલા છે તો 1 2 3 4 અને 5 તો એથી આપણે 5 વાર 3 + 2 + 2 એટલે કેટલી વાર કરવાનું છે 5 1 2 3 4 અને 5 શું કામ તો કે 5 જૂથ છે 1 2 3 4 અને 5 5 જૂથો હતી આપણે 5 વાર 2 કર્યા હવે બરાબર કરીને આપો જો આપણે ગણી શકીએ 1 2 3 4 5 6 7 8 9 10 બલૂન છે હવે આપણે સરવાળો જો આ રીતે પણ ગણી 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 10 બરાબર અહીં લખીશું 10 ત્યાર પછી હવે આ જે ચોકલેટ છે દરેક ખાના માં દરેક જૂથમાં બે ચોકલેટ છે દરેક ખાના તમને આપેલા છે એમાં હવે ખાના કેટલા છે એકી વાર આપણે 2 + 2 કરવાના રહેશે તો 1 2 3 4 5 6 7 8 અને 9 9 વાર છે ને તો 9 વાર આપણે 2 + 2 લખીશું એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર આઠ વાર 10 બરાબર હવે આપણે બધા ગણશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 હવે આપણે જોઈએ અહીંયા પણ 18 થાય છે તો કે 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10 10 ને 2 12 12 ને 2 14 14 ને 2 16 16 ને 2 18 બરાબર એ લખીશું આપણે 18 ત્યાર પછી આ દરેક જૂથમાં બહિષ્કાર છે પણ જૂથ કેટલા છે ગણવા જોશે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તેથી 12 વાર આપણે 2 + 2 કરીશું ચલો 2 બીજી વાર 2 ત્રીજી વાર 2 ચોથી વાર 2 પાંચમી વાર 2 છઠ્ઠી વાર 2 સાતમી વાર 2 આઠમી વાર 2 નવમી વાર 2 દસમી વાર 2 અગિયારમી વાર 2 અને 12મી વાર 2 શું કામ તો કે 12 જૂથ છે એટલે 12 + 12 વાર આપણે 2 + 2 + 2 લખીએ હવે આપણે બધા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 બરાબર કરીને લખીશું 24 શું કામ 24 આવ્યા તો કે 12 12 2 2 ના જૂથ છે તો વિદ્યાર્થી મિત્રો દરેકે મારી સાથે આ પેજ નંબર 14 અને 15 પૂર્ણ થયેલા હોવા જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ